સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરના ચિલ્ડ્રન હોમમાં આશ્રય મેળવતા ત્રણ પૈકી એક બાળકનું પરિવાર સાથે મિલન. પરિવારથી વિખૂટા પડ્યા બાદ વિશાખાપટ્ટનમથી મળેલા અરવિંદનો લાંબા સમય બાદ કાકા કાકી સાથે ભેટો થતા સર્જાયો હૃદયસ્પર્શી માહોલ. નાનેરાના સાંકળ ગામની વિપ્ર યુવતીને સાટા પદ્ધતિથી થતા લગ્ન સંબંધોની આખરી સજા. સાસરિયાઓએ અમાનુષે સિતમ ગુજારતા મામલો પહોંચ્યો પોલીસ મથક સુધી. નાનેરાના અધકા આસ્થા કેન્દ્ર સમા જલારામ મંદિરના 11મા વાર્ષિક પાટોત્સવની દબદબાભેર કરાઈ ઉજવણી. ભક્તિમય માહોલ વચ્ચે ભાવિકોએ દર્શન તેમજ ભોજન પ્રસાદનો લીધો લાવો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બોલિવૂડના જાણીતા નિર્માતા સંજય લીલા ભણસાળી દ્વારા નિર્મિત નવી હિન્દી ફિલ્મ પદ્માવતીનો દેશભરમાં આકરો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જ બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ પંથકના રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનોએ પણ ગુજરાતમાં પદ્માવતી ફિલ્મની રજૂઆત અટકાવવાની માંગણી સાથે આ ફિલ્મની રજૂઆત સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે ત્રણ તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો અને મહાકાલ સેનાની ટીમે વાવ ખાતે એકત્ર થઈ વિશાળ વિરોધ રેલી યોજી પદ્માવતી ફિલ્મની રજૂઆત સામે આકરા તેવર પ્રદર્શિત કર્યા હતા અને વાવના મામલતદારને આવેદન પત્ર આપી ગુજરાતમાં આ ફિલ્મની રજૂઆત અટકાવવાની માંગણી કરી હતી. પદ્માવતી ફિલ્મનો વિરોધ હવે અંતરિયાળ વિસ્તારોમાં પણ થવા માંડ્યો છે. થરાદ, વાવ અને સુઈગામ પંથકના રાજપૂત સમાજના આગેવાનોએ આજે પદ્માવતી ફિલ્મની રજૂઆતનો ખુલ્લો વિરોધ કરી આક્રમક અભિગમની પ્રતિતિ કરાવી છે. પદ્માવતી ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરી રાજપૂત સમાજ વિરોધી વલણ રજૂ કરાયું હોવાના આક્ષેપો સાથે આજે મહાકાલ સેના દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. પદ્માવતી ફિલ્મનો વિરોધ કરતા મહાકાલ સેના અને રાજપૂત સમાજના યુવાનોએ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી હતી. આજે વાવ ખાતે યોજાયેલી વિરોધ રેલી વખતે ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાળી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાય તે માટે વાવના મામલતદાર સમક્ષ માંગણી પણ કરી હતી. જય માતાજી, જય માતા. આજ રોજ ભાવ ખાતે ભાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજ અગ્રણીઓ અને મારા સમાજના યુવાનો, રાજપૂત સમાજ જે મહાકાલ સેના બનાસકાંઠા ગુજરાત આયોજિત આજે જે સંમેલન યોજવામાં આવ્યું, જે રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે રહી બધા આગેવાનો સાથે જે પદ્માવતી પિક્ચર આવી રહ્યું છે તેના વિરુદ્ધમાં અમે આજે વિરોધ કરીએ છીએ અને જે પદ્માવતી વિરુદ્ધમાં જે રેલી કાઢી સભા કરીને મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપ્યું છે. અને જો આ ફિલ્મ આજે ક્ષત્રિયના હિન્દુ સમાજના જો ઇતિહાસની તોડમોડ કરીને આવું પિક્ચર બનાવશે આવું અમે ચલાવી લઈશું નહીં. અને આ આની પણ જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી રાજપૂતોનું અપમાન કરવામાં આવે છે, ત્યારેથી જૂના પિક્ચર બને છે 90 થી 91 થી જ્યારથી ફિલ્મ આવ્યા છે આજથી સુધી, અને આજે અમે જે વાવમાં આંદોલન કર્યું છે આજથી ઉગ્ર કરવું પડશે. તો અમે કરશું, જે કરવું પડશે તે અમે જ્યાં જવું પડશે ત્યાં અમે જશું અને આ પિક્ચરને અમે રિલીઝ થવા દઈશું નહીં. અને આ સરકારને ખાસ અમારે જણાવવાનું અને સરકારે એની ઉપર રોક લગાવી. રાજપૂત સુઈગામ વાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજ અને મહાકાલ સેના દ્વારા આજે પદ્માવતી ફિલ્મની વિરુદ્ધમાં રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એવી ચીમકી આપવામાં આવી હતી કે જો પદ્માવતી ફિલ્મ રિલીઝ થશે તો રાજપૂત સમાજ એ ઉગ્ર આંદોલન કરશે અને તેની જવાબદારી સરકારની રહેશે. એટલે હું સરકારને ધ્યાન દોરવા માંગુ છું કે સરકાર તરત નિર્ણય લે
અને પદ્માવતી ફિલ્મને કાપા કૂપી કર્યા વગર ફિલ્મ પૂરીપૂરી રદ કરાવે એવી રાજપૂત સમાજની માંગણી છે અને સરકાર આ માંગણીને ધ્યાનમાં લે. સમગ્ર રાજપૂતોના ઇતિહાસને મારી મચોડીને સંજય લીલા ભણસાળી દ્વારા જે ફિલ્મ બનાવવામાં આવી રહી છે તે ખરેખર રાજપૂત સમાજને લોંછનરૂપ છે. આખા સમાજને ખૂબ દુઃખી દુઃખી કરી નાખે એવી ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મને જેમ મને એમ જલ્દી રદ કરવામાં આવે, એ રિલીઝ ન થાય એના સમાચાર રૂપે અમે વાવ તાલુકા, થરાદ તાલુકા અને સુઈગામ તાલુકાનો રાજપૂત સમાજ ભેગા થઈને આનો સખત અમે વિરોધ કર્યો છે અને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આ ફિલ્મ રિલીઝ થાય તો એક રાજપૂત સમાજ જ નહીં પણ હિન્દુત્વને પણ કલંકરૂપ ફિલ્મ છે. એની સેટ ઉપર સુધી સેન્સર બોર્ડ પર આની નોટ લે એવી હું ઉપરને વિનંતી કરું છું. આમ જનતાને સ્પર્શતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે સમયાંતરે લડત ચલાવતા રહેતા દિશાના જાગૃત અગ્રણીઓએ આજે એચપી ગેસ કંપનીની મનમાની સામે મોરચો માંડ્યો હતો. ડીસા ખાતે કાર્યરત રિંકુ ગેસ એજન્સી દ્વારા છેલ્લા કેટલાક સમયથી હોમ ડિલિવરી ફરજિયાત કરી દેવાતા ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. ગેસ કંપનીના આ નિર્ણયના વિરોધમાં આજે શહેરના અગ્રણીઓએ ડીસાના મામલતદાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેસ ગ્રાહકોની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ એચપી ગેસ કંપની દ્વારા ગેસ એજન્સી પર સિલિન્ડરનું વિતરણ બંધ કરી ફરજિયાત હોમ ડિલિવરી શરૂ કરી દેવામાં આવી છે અને હોમ ડિલિવરી પેટે ગ્રાહકો પાસેથી વધારાના 20 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ નિર્ણયને પગલે ગેસ ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગેસ એજન્સી પર ગેસના સિલિન્ડર લેવા આવતા ગ્રાહકો હોમ ડિલિવરીનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે આ મામલે આજે ડીસા શહેરના જાગૃત અગ્રણીઓએ પણ ડીસાના મામલતદારને આવેદનપત્ર આપી ગેસ સિલિન્ડરની ફરજિયાત હોમ ડિલિવરીના નિર્ણયને પાછો ખેંચવાની માંગણી કરી હતી. આજરોજ એચપી ગેસમાં, રિંકુ ગેસમાં પ્રજા ત્યાં 150-200 લાઇનોમાં છે. રિંકુ ગેસવાળા એમ કહેવામાં આવે છે કે ભાઈ તમને અમે ઉપરથી ઓર્ડર છે કે ભાઈ આ બંધ અમે અહીંયા તમને બાટલા નહીં આપીએ, FOR આપીશું. અરે 20 રૂપિયા અમે વધારે આપીએ, 760 રૂપિયા અમે આપીએ છીએ. જરૂર હશે તો અમે તમારા પાસે FOR મંગાવીશું. અરે જરૂર ના હોય તમે ત્યાં લેવા આવીએ, 740 રૂપિયા આપીએ. પૂરા અમે પૈસા આપીએ છીએ, ત્યાં તમે ના આપો થોડી ચાલે. આજે ત્યાં એમને એવું કહ્યું છે કે ભાઈ સરકારનો ઓર્ડર છે. સરકારનો ઓર્ડર ક્યાંથી આવ્યો? એકદમ ઉપર અનુસંધાન ચૂંટણીનું એનું ચૂંટણી છે અને આવા ટાઈમે પ્રજાને એના ઉપર લગન ગાળો છે. આવા ટાઈમે પ્રજાને હેરાન કરવું એ ખરેખર ખૂબ તકલીફવાળું છે. અને જે તેના સત્તાધીશોને અમે આજે મામલતદારશ્રીને મળવા આવ્યા છીએ ડીસાના નાગરિક તરીકે કે આવી રીતે પ્રજાને ત્યાં દુઃખી કરવાની અને આજે 760 રૂપિયા જરૂર છે તમે તમને FOR મંગાવીશું. જરૂર ના હોય આજે મારે 5 બાટલા જોતા હોય અમારા પરિવારમાં તો અમે ગાડી લઈને જઈશું, ત્યાં બાટલા કેમ ના આપવામાં આવે? શુક્ર અમે 5-20 રૂપિયા વધારે આપીએ. ત્યારે ડીસાના જનતાના હિતમાં, ડીસાના નાગરિક તરીકે આજે હું આવ્યો છું અને હું પોતે ત્યાં સ્થળ પર જઈને આવ્યો છું. રિંકુ ગેસના કર્મચારીઓને બધાને મળ્યો ત્યારે એમને એમ કીધું કે અમને ઉપરથી આદેશ છે. આવો કેવો આદેશ? આ બાજુ લગ્ન ગાળો છે, આ બાજુ ચુનાવનો મોહમ છે અને આવા ટાઈમે પબ્લિકને હેરાન કરવું. 150-200-200 ત્યાં લાઈનો લાગી છે, પ્રજા હેરાન થાય છે. એને ક્યાં બહાર જવાનું હોય, લગ્નનો મોસમ હોય, આવી રીતે પ્રજા હેરાન થાય. એના માટે અમારી વિનંતી છે ડીસાના નાગરિક તરીકે અને જે પણ આનો વૈકલ્પિક વ્યવસ્થા ના જોઈએ. આ જો આપવા બાટલા ઠેઠ સુધી જે હતી એ જ વ્યવસ્થા હોવી જોઈએ કે ભાઈ આજનો દિવસ તમને અમે આપીશું અને પાછી કાલે ના આવે એના માટે ના થઈ જોઈએ. એ માટે અમારી સરકારશ્રીને તથા જે તે લાગતા વખતે અમારી વિનંતી છે કે જે કાયમ જે નિયમ છે એ નિયમ જ રહેવો જોઈએ, આ વૈકલ્પિક. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીના પગલે પોલીસે દારૂની બદી સામે લાલ આંખ કરેલ છે. આવી સ્થિતિમાં ગત ગુરુવારે બનાસકાંઠાના થરાદ ખાતે બનાસકાંઠા પોલીસનો લોગો લગાવેલ શર્ટ પહેરેલ એક શખ્સે દારૂના નશામાં ચકચૂર બની જાહેર રોડ પર તમાશો સર્જતા પોલીસ અને ખાખી વર્દીની બદનામી થઈ હતી. જોકે થરાદ પોલીસે આ શખ્સની નશામસ્ત હાલતમાં ધરપકડ કરી તપાસ કરતા થરાદના શિવનગર વિસ્તારનો રહીશ પ્રવીણભાઈ મગનભાઈ પંડ્યા નામનો આ શખ્સ બનાસકાંઠા પોલીસમાં નહીં પણ KSS નામની કોઈ ખાનગી સિક્યુરિટી કંપની વતી દેના ગ્રામીણ બેંકની થરાદ શાખામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો બહાર આવી છે. આ શખ્સે પોલીસકર્મી તરીકે રોફ જમાવવાના બદઈરાતે પોતાના ખાખી શર્ટની બાંય પર બિનઅધિકૃત રીતે ગુજરાત પોલીસનો લોગો લગાવેલ હોવાની વિગતો પણ પૂછપરછ દરમિયાન ખુલવા પામી હોય. થરાદ પોલીસે આ શખ્સ વિરુદ્ધ ધોરણસરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસ તેમજ FST ની ટીમે વિદેશી દારૂ ભરેલી વધુ એક ગાડી ઝડપી લીધી છે. જોકે ગાડી ચાલક પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર
નાયબ મામલતદાર કક્ષાના અધિકારીએ પોલીસ કર્મીઓ સાથે ગુરુવારે રાજસ્થાનની સરહદ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જે વખતે ધારેરા તાલુકાના નાના મેળા ગામ નજીકના 3 રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક કારને આંતરી તલાસી લેવાતા આ કારમાંથી બિયરની બોટલો મળી આવી હતી. ધાનેરા FST ટીમ તેમજ ધાનેરા પોલીસના આ સંયુક્ત ઓપરેશન દરમિયાન 42,700 રૂપિયાની કિંમતનો 427 બોટલ બિયર તેમજ 2,00,000ની ગાડી મળી કુલ 2,42,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જો કે ગાડી ચાલક પોલીસને હાથતાળી આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, જેથી ધાનેરા પોલીસે આ મામલે ધોરણસરનો ગુનો નોંધી ફરાર જીપ ચાલકની શોધખોળ હાથ ધરી છે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુરના ચિલ્ડ્રન હોમમાં આશ્રય મેળવતા 3 પૈકી 1 બાળકનું પરિવાર સાથે મિલન. પરિવારથી વિખૂટા પડ્યા બાદ વિશાખાપટ્ટનમથી મળેલા અરવિંદનો લાંબા સમય બાદ કાકા કાકી સાથે ભેટો થતા સર્જાયો હૃદયસ્પર્શી માહોલ. ધાનેરાના સાંકળ ગામની વિપ્ર યુવતીને સાટા પદ્ધતિથી થતા લગ્ન સંબંધોની આખરી સજા. સાસરિયાઓએ અમાનુષી સિતમ ગુજારતા મામલો પહોંચ્યો પોલીસ મથક સુધી. ધાનેરાના અધકા આસ્થા કેન્દ્ર સમા જલારામ મંદિરના 11મા વાર્ષિક પાટોત્સવની દબદબાભેર કરાઈ ઉજવણી. ભક્તિમય માહોલ વચ્ચે ભાવિકોએ દર્શન તેમજ ભોજન પ્રસાદનો લીધો લાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674747. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9710452011. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં વર્ષો પહેલા પરિવારથી વિખૂટા પડેલા 3 બાળકોના પરિવારજનોની શોધખોળ શરૂ કરાયા બાદ 3 પૈકી 1 બાળકના વાલી વારસોની ભાળ મેળવવામાં સફળતા મળી છે.
આજે આ બાળકનું પરિવાર સાથે મિલન થયું એ વખતે પાલનપુરના ચિલ્ડ્રન હોમમાં એકદમ હૃદયસ્પર્શી અને ભાવુક માહોલ સર્જાયો હતો. બનાસકાંઠાના કોઈ પરિવારથી વિખૂટો પડી ગયેલો અરવિંદ નામનો 12 વર્ષીય બાળક આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રહેતો હતો. બાદમાં અરવિંદ સહિત પરિવારથી વિખૂટા પડેલા 3 બાળકોને પાલનપુરના ચિલ્ડ્રન હોમ ખાતે લાવી મીડિયાના માધ્યમથી આ 3 બાળકોના સમાચાર પ્રસારિત કરાવી તેમના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બનાસકાંઠામાં પરિવારથી વિખૂટા પડેલા 3 બાળકો પાલનપુરના ચિલ્ડ્રન હોમમાં આશ્રય મેળવતા હોવાના અહેવાલો સાંભળી બનાસકાંઠાના ધાનેરા ખાતે રહેતા અરવિંદના કાકા પ્રભુરામ રંગાસ્વામી અને કાકી કંચનબેન પાલનપુર દોડી આવ્યા હતા અને વર્ષો પહેલા ગુમ થયેલા તેમના દીકરા સમાન ભત્રીજાને જોઈ તેમની આંખો હરખના આંસુઓથી ઉભરાઈ ગઈ હતી. નાની વયમાં માતા પિતાને છત્રછાયા ગુમાવી બેઠેલા અરવિંદ માટે કાકા કાકી જ સરસ્વા હતા, પરંતુ કોઈ કારણોસર અરવિંદ કાકા કાકીથી વિખૂટો પડી વિશાખાપટ્ટનમ પહોંચી ગયો હતો. આ ઘટના બાદ કાકા કાકીએ અરવિંદની ભારે શોધખોળ કરી હતી, પણ તેનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો. આવી સ્થિતિમાં લાપતા મનાતા અરવિંદને ટીવીના પડદે પાલનપુરના ચિલ્ડ્રન હોમમાંથી બોલતો જોઈ કાકા કાકી બંને રાજીના રેડ થઈ ગયા હતા અને અરવિંદને મળી તેનો કબજો લેવા આ રંગાસ્વામી દંપતી પાલનપુર દોડી આવ્યું હતું. રંગાસ્વામી દંપતીનું ભત્રીજા અરવિંદ સાથે ચિલ્ડ્રન હોમમાં લાંબા સમય બાદ મિલન થયું ત્યારે એકદમ ભાવવાહી માહોલ સર્જાયો હતો અને કાકા કાકી તેમજ અરવિંદની આંખો પણ હરખના આંસુઓથી છલકાઈ ગઈ હતી. વર્ષો બાદ પોતાના પરિવારનો પ્રેમ મળતા અરવિંદના ચહેરા પર પણ અપાર આનંદની લહેર જોવા મળી હતી અને અરવિંદનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો હતો. અરવિંદનું અસલી નામ રાહુલ ભોમજી રંગાસ્વામી છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેના કાકા કાકીએ દીકરા સમાન ભત્રીજો રાહુલ હેમખેમ મળી આવતા ખુશી વ્યક્ત કરી હતી. ગુમતી થઈ ગયો લગભગ સાહેબ 3.5 વર્ષ. એના પછી 12 મહિના 1.5 વર્ષ ગોતું મળ્યો નહીં અમે સાહેબ, પણ અમે આશા છોડી દીધી કે હવે છોકરો મળવાનો નથી. અમે અમારે ધંધે વળી ગયા, પોતે ગોતવા ગોતવા સાહેબ મેસેજ મળ્યા અહીંયા મળી ગયા અમારો છોકરો. એના માટે બહુ અમે કોશિશ કરી, એ સાહેબ બહુ બગાડ્યા, દોડમ દોડી બહુ કરી, પણ કોઈ અમે સાહેબ હાથે આવ્યું નહીં અમારે. એના જે ભાઈ હતા ને એ બધા ફરાડે છે, બધા એને એકલા રખડતા ફરે છે. એને 3 વર્ષનો હતો એટલો સાહેબ મૂલ્ય મારા રાખ્યો એને. એ સાહેબ રમત રમત જતો રહ્યો, નીકળી ગયો અહીંયાથી ઘરથી. અમે ગયા મજૂરી માટે ને પોતે નીકળી ગયો બારોબાર. 3 વાર નીકળ્યો, 3 વાર પાસ એટલે 4th વાર પછી ગુમ થઈ ગયું. આજે કેવી ખુશી થાય એ સાહેબ? આજે તમને કેવી ખુશી? આજે મને સાહેબ એટલી ખુશી થઈ હતી ને કે મારા સમજો મને નવો અવતાર મળ્યો છે. 3.5 વર્ષ થયા સાહેબ. રાહુલ રમતા રમતા હું કોમે વળગી ગઈ, ધંધા માથે ગઈ. હું જે છોકરીને પાણી પાવા લાવી હતી, આ બે બેન ભાઈ ઘરે હતા. તો આ કે બેન કે હું આમાં કે મંદિર છે ખીચડી લઈ આવું, કે હું જલારામ મેં ખીચડી લેવા ગયો. લેવા ગયો તો એ આવ્યો નહીં, તો અમે હજી બે માણસ ઘરે આવ્યા. તો કે મમ્મી કે રાહુલ ઓપરે કે 12 વાગે જતો રહ્યો, જે આવ્યો નહીં. તો એટલે અમે તો બધા ગૂંથવા ગયા. અમે બજાર મેં ગૂંથી કરીને બધા અમે આવ્યા, એટલે અમે રાતના કોઈ ખાવા ખાધો નહીં, બધું એમ પરી હર્યો. તો અમે સવાર મેં વહેલા ઉઠીને પાછા ગૂંથ કરવાની ગયા. ગૂંથી કરીને આવ્યા તો બધી આખી ધોનેરા ભાળી, દેવી લાખણી ભાળી, પેલા થરાદ ભાળી, ડીસા ભાળી, સાસુર ભાળી, આખી આગતી પાગતી બધા ગમ હતા બધા ભાળી નાખીએ સાહેબ. પછી અમારે કાર્ય કોઈ લાગી નહીં. અમે પછી પૈસા માથે કરીએ બધા, અમારા પૈસાથી અમારે ધોન બીજી અમાને કે સાહેબ અમાર રાહિલ ખૂબ ખુશી. આજે મન કાલ બાબુર મળી હતો એટલે ખૂબ ખુશી હતી. અમે રહો ડીસા તાલુકાના સણત ગામની એક સગીરાને ડુવા ગામનો ઠાકોર તેજાજી બળવંતજી, એ જ ગામના રમીલાબેન બળવંતજી નાઈ, ડ્રાઈવર પ્રવીણભાઈ મફાભાઈ તેમજ સાંભળી ગામના ઠાકોર વદનજી ગલબાજી સાથે મળી ગત 5 ઓક્ટોબરે લલચાવી ફોસલાવી બગાડી ગયા હતા. આ ઘટના સંદર્ભે અભિહત સગીરાના પિતાએ બિલડી પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા શિહોરીના સીપીઆઈ ડીડી ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે. કેન્દ્ર સરકારે ઘરેલુ હિંસાના બનાવો નિવારવા માટે કાનૂની જોગવાઈઓને કડક બનાવી હોવા છતાં પરિણીત મહિલાઓ આજે પણ અમાનુષી અત્યાચારનો ભોગ બની રહી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સાંકળ ગામની દીકરી પણ સાસરિયાઓના રંજાણનો શિકાર બનતા મામલો છેવટે પોલીસ સુધી પહોંચી ગયો છે. સાંકળ ગામની રસીલાબેન ત્રિવેદી પર સાસરિયાએ સાટા બાબતે થયેલી તકરાર બાદ ગુરુવારે રસીલાને બેરહમીપૂર્વક મારપીટ કરતા તેણી નારી કેન્દ્રની મદદથી પોતાના પિયર પહોંચી હતી.
બાદમાં તેણીના ભાઈ તેમજ પિતાએ રસીલાબેનને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રસીલાબેનના ભાઈ જીતુભાઈ ત્રિવેદીએ ધાનેરા પોલીસ મથકમાં રસીલાબેનના પતિ નરેશ દલપતરામ ઠાકર, સાસુ જોશનાબેન ઠાકર તેમજ નણંદો જુલી દલપતભાઈ ઠાકર અને હેતલ દલપતભાઈ ઠાકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પીડિત યુવતી તેમજ તેણીના પિતાએ પત્રકારો સમક્ષ તેમની વેદના વ્યક્ત કરી સાસરિયા સામે યોગ્ય પગલાં લઈ પીડિતાને ન્યાય આપવાની માંગણી કરી હતી. મારા ભાઈને સાતું છે, મારી ભાઈને મારી નરદ નહીં આવતી, હું જવા માંગુ છું, હું ઘર કરવા માંગુ છું, મારે 3 વર્ષનો છોકરો છે તો હું લેવા માંગતો મારી નંદ, મારી સાસુ, મારો ઘરનો ધણી મને મારકૂટ કરે છે, તોય મને મારકૂટ કરે છે, મને ખરાબ ખરાબ મોઢાથી આવે એવા શબ્દ બોલે છે, મારે 3 વર્ષનો છોકરો છે, હવે હું શું કરું, મને મારે નરદનું નામ એતર છે, જુલી છે, દળપત નામ ઠાકર મારી તો હું ઘર કરવા માંગુ છું, મારા બેન વિશે તને એમ નહીં કહેવાનું તો કે તું સાસરે જા, મારી બેન અહીંયા જ રહેશે, મારી બેનને હું ગમે એ મૂકીશ, તારા ભાઈ હાથે હું નહીં મૂકું, તું મારે આજે ન જુએ ને કાલે ન જુએ, મને મારકૂટ કરે છે ઘરમાં ઘારી. મારી બીબડીનો ફોન આવ્યો એટલે મેં કાપી નાખ્યો, એટલે પાડોશમાં ફોન આવ્યો કાળુભાઈ સિંધી ઉપર, એટલે કાળુભાઈ દોડતા દોડતા મારા પાસે આવ્યા, હજી એમને ચા પાણી નહોતું પીધેલો, અને કાળુભાઈ કીધું તમારી બીબડીને ઢોર માર મારી રહ્યા છે, તમે કેમ મારા ફોન નથી ઉપાડતા. મારા મનમાં એમ કે હું કાયમ કરે છે, મારે આ ડાયાબિટીસની ડર જ છે, અને એક મકા સબાશની તકલીફ છે, અને એક મકા હગાવાળાની તકલીફો આવી બધી આવી. આ છોકરી નહીં, મારા છોકરાનો સમાજના રિવાજ મુજબ હાટે હેપગન કરેલો છોકરીનો, અને છોકરીને વચમાં મેં રાખી હતી, છતાં આ છોકરી જવા માટે મંજૂરી કરી કે ભલે મને દુઃખ મળે સુખ મળે, છતાં મારે સાસરે જાઉં, સાસરે મૂકી તો આ લોકોને 2-3 મહિનાથી આ લોકોએ ઢોર માર મારી, અને મારી છોકરી નારી કેન્દ્રમાં 181 ઉપર ફોન કરી, અને એ ગાડીમાં એસઆર પંપે અમને નારી કેન્દ્રવાળે બોલાવી, અમારી છોકરી સંપર્ક કરી, અમે 108 ગાડી ભાડે 108ને બોલાવી ફોન કરી, ધાનેરા સરકારી હોસ્પિટલમાં આવી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે, અને અમારે બાબલો અને કાળુભાઈ અને થોણામાં જઈ અને પોલીસ કમ્પ્લેટ આપી રહ્યા છે. અને માર મારનાર નરેશ કુમાર દલપતરામ, જીતેન્દ્ર કુમાર દલપતરામ, હેતલબેન દલપતરામ, જુલીબેન દલપતરામ અને ચેતના જોશનાબેન દલપતરામ, આટલી જણે અને એમના કુટુંબવાળે હમો સાથ આપ્યો, મારો મારો, પણ કોઈ છોડાવવા આવ્યા નહીં, અને કેરોસિનનો ડબલો લઈને મારી છોકરીને મારવા દોડ્યા પાછળ, છોકરી દોડી અને છોકરાને લાગ્યું છે થોડા ઘણું, એ મેં ટ્રીટમેન્ટ કરાવી દવાની, અને છોકરાને તો મારે લગાડ્યો, છતો ગભરાઈ ગયો છોકરો, તો મેં રાખ્યો છે ઘરે, અને મારી છોકરીને દવાખાનામાં ભરતી કરી છે. હવે ફરી સમજ વિરામનો વિરામ બાદ જોઈશું. ધાનેરાના અધકા આસ્થા કેન્દ્ર સમાજ જલારામ મંદિરના 11મા વાર્ષિક પાટોત્સવની દબદબાભેર કરાઈ ઉજવણી, ભક્તિમય માહોલ વચ્ચે ભાવિકોએ દર્શન તેમજ ભોજન પ્રસાદનો લીધો લાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178.
જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડિસ્કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827222221. મોબાઈલ નંબર 9424922221. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ ખાતે સાંચો તરફ જતા હાઈવે રોડ પર આવેલ શનિદેવ મંદિર ખાતે પણ શોભાયાત્રા તેમજ યજ્ઞનું આયોજન કરાયું હતું. ભોજન પ્રસાદના દાતાઓ દ્વારા ભોજનની સુંદર વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. રાત્રે સંતવાણીમાં મંદિરના મહંત રાજેન્દ્ર પ્રસાદ તેમજ દશરથભાઈ દવે, ડાહ્યાભાઈ પરમાર, ભીમદાસ સાધુ, ગગજીભાઈ બારોટ તેમજ દશરથદાન ગઢવીએ ભજન સત્સંગની સરવાણી રેલાવી ભક્તિમય માહોલ સર્જી દીધો હતો. આ પ્રસંગે યજ્ઞના યજમાન તરીકેનો લાભ સુરેશભાઈ પાટીદાર, કરસનભાઈ રાજપૂત તેમજ વિક્રમભાઈ ગોસ્વામી, ભોજનદાતા તરીકેનો લાભ નરેશભાઈ રાજપૂત, રતિલાલ રાજપૂત, નાગજીભાઈ રાજપૂત, રમેશભાઈ રાજપૂત, વિજયભાઈ રાજપૂત તેમજ ચાંદાભાઈ રાજપૂતે, પત્રિકાના દાતા તરીકેનો લાભ નટુભાઈ વાણિયાએ તેમજ મંડપના દાતા તરીકેનો લાભ વિષ્ણુભાઈ ગવારિયાએ લીધો હતો. નમસ્કાર. આજે તારીખ 9/11/2017 ગુરુવારના રોજ શનિદેવ મંદિર ખાતે હવન આહુતિ, પૂજા અર્ચના તેમજ થરાદ શહેરની શોભાયાત્રાનું આયોજન કરેલું હતું. આમાં દરેક જણ થરાદના શનિ ભક્તોએ સહયોગ આપી અને કાર્યક્રમને બહુ સફળ નીવડાવે એ બદલ દરેક જણને અમે હૃદયપૂર્વક આભાર માનીએ. બનાસકાંઠાના ધાનેરા ખાતે ધાર્મિક પ્રકાશ પુંજ રેલાવી રહેલા અધકા આસ્થા કેન્દ્ર સમા જલારામ મંદિરના 11મા વાર્ષિક પાટોત્સવની ગુરુવારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. ધાનેરાના જલારામ મંદિરના પાટોત્સવની કેક કાપી ઉજવણી કરી જલારામ બાપાના ગુણગાન ગવાયા હતા. ધાનેરા નજીક ડીસા તરફ જતા હાઈવે રોડ પર શોભતા જલારામ મંદિરની પ્રતિષ્ઠાને ગત ગુરુવારે 11 વર્ષ પૂરા થતા સ્થાનિક અગ્રણીઓ તેમજ ભાવિકો દ્વારા મંદિરના પાટોત્સવની પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. ધાનેરા ખાતે આજથી 11 વર્ષ પહેલા ડીસા રોડ પર જલારામ બાપાના ભવ્ય મંદિરનું નિર્માણ કરી આ નવનિર્મિત મંદિરમાં જલારામ બાપાની મનોહર પ્રતિમા સાથે સાંઈબાબા અને લીલાશાહ ભગવાનની મૂર્તિઓની પણ મહોત્સવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ધાનેરામાં જલારામ બાપાના ભવ્ય મંદિરનું નિર્માણ થતાં ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે અને દર ગુરુવારે આ મંદિરમાં ભાવિકો માટે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. ગત ગુરુવારે જલારામ મંદિરના વાર્ષિક પાટોત્સવની ઉજવણી પ્રસંગે દિવસ દરમિયાન યજ્ઞ, સત્સંગ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા હતા. આ પ્રસંગે સાંજે જલારામ બાપાને 151 વાનગીઓનો અન્નકૂટ ધરાવી બાપાની મહાઆરતી ઉતારાઈ હતી તેમજ કેક કાપી મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભાવિકોએ પણ મોટી સંખ્યામાં જલા બાપાના દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજરોજ જલારામ મંદિરને પૂર્ણ થયા અને 10 વર્ષ થયા છે એટલે 10મો પાટોત્સવ છે.
દસમા પાટોત્સવ નિમિત્તે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાના મંદિરમાં 251 જાતના ભોગ બાપાને ધરાવેલ છે તથા દર વર્ષની જેમ સવારે હવનનો કાર્યક્રમ હોય છે, ત્યારબાદ ધ્વજારોહણ હોય છે, ત્યારબાદ 251 જાતના જે અન્નકૂટ ભગવાનને ધરાવેલો છે તેના દર્શનનો કાર્યક્રમ હોય છે, 6:30 વાગે મહાઆરતી હોય છે અને ત્યારબાદ ભગવાનને ધરાવેલ દરેક અન્ન આપણે જે અન્નકૂટ ધરાવેલ છે ભગવાનને એનો મહાપ્રસાદ તરીકે દરેક ભક્તોમાં આપણે વિતરણ કરતા હોઈએ છીએ. આ રીતે અમે જલારામ મંદિરનો દર વર્ષે જન્મદિવસ ઉજવી અને દર વર્ષે એમની કેક કાપીને ભક્તો અમે જલારામ બાપાનો મંદિરનો જલારામ મંદિરનો અમે જન્મોત્સવ ઉજવીએ છીએ. જય જલારામ. હવે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 845 થી 853 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 670 થી 674, બાજરીના 250 થી 294, અડદના 600 થી 780, રાજગરાના 775 તેમજ મગફળીના ભાવ 650 થી 811 રૂપિયા રહ્યા હતા. આજે ડીસાગંજ બજારમાં એરંડાની 796 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 377, બાજરીની 387, અડદની 357, રાજગરાની 5 તેમજ મગફળીની 26,249 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 30,300 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 40,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 40,000 રૂપિયા રહ્યો હતો. સમાચારમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આગામી નવી હિન્દી ફિલ્મ પદ્માવતીનો થરાદ વાવ અને સુઈગામ પંથકના રાજપૂત સમાજ દ્વારા પણ આકરો વિરોધ. ફિલ્મની રજૂઆત અટકાવવાની માંગ સાથે વાવમાં વિશાળ વિરોધ રેલી યોજી મામલતદારને અપાયું આવેદનપત્ર. પાલનપુરના ચિલ્ડ્રન હોમમાં આશ્રય મેળવતા 3 પૈકી 1 બાળકનું પરિવાર સાથે મિલન. પરિવારથી વિખૂટા પડ્યા બાદ વિશાખાપટ્ટનમથી મળેલા અરવિંદનો લાંબા સમય બાદ કાકા કાકી સાથે ભેટો થતા સર્જાયો હૃદયસ્પર્શી માહોલ. ધાનેરાના સાંકળ ગામની વિપ્ર યુવતીને સાટા પદ્ધતિથી થતા લગ્ન સંબંધોની આકરી સજા. સાસરિયાઓએ અમાનુષી સિતમ ગુજારતા મામલો પહોંચ્યો પોલીસ મથક સુધી. ધાનેરાના અધકા આસ્થા કેન્દ્ર સમા જલારામ મંદિરના 11મા વાર્ષિક પાટોત્સવની દબદબાભેર કરાઈ ઉજવણી. ભક્તિમય માહોલ વચ્ચે ભાવિકોએ દર્શન તેમજ ભોજન પ્રસાદનો લીધો લાવો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.